એટલો મોટો પ્રસંગ કરવો હોય આજે તો પોતાના ગુરુને પહેલા બોલાવે કે અમારા જવાને પહેલા બોલાવે? મેં સામેથી કીધું કે બોલાવો એમને. સાહેબ અમે ગયા હતા પણ એમણે એમ કીધું કે હું આવી શકું એમ નથી, તમે કરાવો એમની પાસે. આટલી ઉદારતા. આવા ગુરુ જયારે મળ્યા હોય ત્યારે એમનામાં આવી ઉદારતા આવે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પ્રભુના શાસનને સમર્પિત કેવા 2015 સાલમાં એમનો ભેટો થયો. અમારી આચાર્ય પદવી નિમિત્તે ભોજનનો મંડપ બનાવવા માટે કોઈ મળતું નહોતું અને મારા તૃષેનભાઈ હમણાં બેઠા હતા ગયા લાગે. આ તૃષેનભાઈએ કીધું કે મહારાજ સાહેબ મંડપ માટે કોઈ જોઈએ જ? મેં કીધું હા. અને એમણે શાલીભદ્ર ડેકોરેટર્સનો અમને નંબર કોન્ટેક્ટ થયો. બે ભાઈ આવ્યા અને આથી 3 વર્ષ પહેલા કલિકુંડ મુકામે અમારી આચાર્ય પદવી થઈ. એ પદવીના પ્રસંગે એમણે આખો ભોજન મંડપ સંભાળી લીધો. એ પછી અમદાવાદની અંદર જૈન સોસાયટીમાં ગચ્છાધિપતિનું ચાતુર્માસ થયું. જૈન નગરની અંદર પણ ગચ્છાધિપતિનું ચાતુર્માસ થયું અને ગત વર્ષે સાબરમતીમાં થયું. 3 વર્ષ મોટા મોટા પ્રસંગો, શ્રેણીતપ, ભદ્રતપ અને સિદ્ધિતપના પ્રસંગો થયા. ત્યારે મંડપની ટોટલ વ્યવસ્થા આ બંને ભાઈએ સંભાળી. હું એટલા માટે એમના વખાણ નથી કરતો કે ભવિષ્યમાં અમારા કામો એ ફ્રીમાં કરી આપે. હું એટલા માટે કહું છું કે મંડપ બાંધનારા તો અમદાવાદમાં ઘણા છે પણ એ લોકો બાંધીને છૂટા થઈ જતા હોય છે. આ બે ભાઈની વિશેષતા એ છે, પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી બેમાંથી એક ભાઈ છેલ્લા દિવસ સુધી ખડે પગે હાજર. મારા સાહેબને આટલું પણ ટેન્શન નહીં. અમારે ક્યારે જોવા ન જવું પડે કે સ્ટેજ કેવો બાંધ્યો છે ને ક્યાં બાંધ્યો છે. અમારા ટેસ્ટની એમને ખબર પડી ગઈ છે. આ સ્ટેજ જોવા માટે પણ અમારે આવવું ન પડે આવા ટેસ્ટની એમને ખબર પડી ગઈ. માટે ગયા વર્ષે જયારે રત્ન સુંદર સુરી મહારાજ પધાર્યા, 10 દિવસ શારદા ન્યુ શારદા ગ્રાઉન્ડમાં જયારે, ત્યારે કલ્પેશભાઈએ પણ એમને જ કામ સોંપ્યું. પૂજ્યપાદ પદ્મસાગર સુરી મહારાજનું પુષ્પદંતમાં ચોમાસું થયું. કલ્પેશભાઈના લિસ્ટની અંદર આ બે ભાઈનું નામ લખાઈ ગયું. લિસ્ટમાં નહીં, આ હૃદયમાં લખાય છે, કારણ કે એ પ્રભુ શાસનને સમર્પણ. આવું સમર્પણ અહીં બેઠેલા દરેક ભક્તોમાં આવે. એક આત્મા જ્યારે સંસાર છોડી અને ચારિત્રને સમર્પિત થઈ રહ્યો છે, તમે સંસાર ન છોડી શકો તો કમસે કમ તમારા સંસારવાસ દરમિયાન તમે પ્રભુને સમર્પિત. દરેક પ્રસંગે તમને પરમાત્મા યાદ આવવા જોઈએ. સવારે ઉઠતાની સાથે જ પેલા પ્રભુનું સ્મરણ. શાસ્ત્ર લખે છે કે શ્રાવક દુકાને જાય તો પણ શું ગણીને જાય? દુકાનનું શટર ખોલો ત્યારે પણ નૌકા, અને ગલ્લા ઉપર બેસો ત્યારે પણ નૌકા. શ્રાવક નમો અરિહંતાણમ હાલતા ને ચાલતા હોય. આજ આપણું સમર્પણ છે. ચારિત્ર ન લઈ શકો તો કમસે કમ તમારા સંસારમાં રહી શક્તિ મુજબ પ્રભુની આજ્ઞાનું પાલન કરો, એ પણ સમર્પણ છે.